ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. પ્રભુ પ્રકાશ પછીનો રવિવાર ધર્મસભા આજે પ્રભુ ઈસુના સ્નાન સંસ્કારનું પર્વ ઉજવે છે. આપણા સ્નાન સંસ્કાર થકી જીવન દ્વારમાં પ્રવેશવા આપણે હકદાર તો થયા છીએ, પરંતુ તેમાં પ્રવેશવા માટે આજ્ઞાપાલન દ્વારા લાયકાત પ્રાપ્ત કરવાની જરૂર છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 3 અધ્યાયના વચનો 13-17. તે અરસામાં ઈસુ ગાલિલમાંથી યોહાન પાસે સ્નાન સંસ્કાર લેવા યર્દન નદીને તીરે આવ્યા, પણ યોહાને તેમને વારવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું, સ્નાન સંસ્કાર તો મારે તમારી પાસે લેવો જોઈએ, તેને બદલે તમે મારી પાસે આવો છો. ઈસુએ જવાબમાં કહ્યું, અત્યારે આમ ચાલવા દો, આપણે ઈશ્વર ઈચ્છાનું આમ પૂરું પાલન કરીએ એ ઉચિત છે. એટલે યોહાન માની ગયા. સ્નાન સંસ્કાર પછી ઈસુ પાણીમાંથી બહાર આવ્યા ત્યાં આકાશના દ્વાર ખુલી ગયા અને તેમણે પવિત્ર આત્માને પારેવાની પેઠે પોતાની ઉપર ઉતરતો જોયો. એ જ વખતે આકાશવાણી સંભળાય કે આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, તેના ઉપર હું પ્રસન્ન છું. સ્નાન સંસ્કારક યોહાન સ્નાન સંસ્કાર આપવાના કાર્ય દ્વારા યહૂદીઓને, જેઓ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ઈશ્વરથી વિમુખ થઈ જવાના માર્ગે ચાલતા હતા, એમને પશ્ચાતાપ તરફ દોરી જવાનું કાર્ય કરતા હતા. ઈશ્વર પુત્ર ઈસુને સ્નાન સંસ્કારની જરૂર નથી જ, એ યોહાનને સુપેરે જાણ હતી, અને તેથી ઈસુને વારવાનો પ્રયત્ન તો કરે છે, પણ ઈશ્વર ઈચ્છાના પાલન માટે અત્યારે આમ થવા દેવું એ વધુ ઉચિત છે એવા ઈસુના આગ્રહને કારણે યોહાન માની જાય છે. યહૂદી સમાજમાં સદ્ગુણી અને પુણ્યશાળી માણસ એ ગણાતો જે કાયદા કાનૂનોના પાલન સાથે ઈશ્વરની આજ્ઞાઓ મુજબ જીવન જીવે. પ્રભુ ઈસુને તો તેઓ શાસ્ત્રોમાં લખાયેલા મુજબનું કોઈ પણ સારું કાર્ય કરે એ પહેલાં જ પરમેશ્વરના પ્રિયતમ પુત્ર તરીકે ઘોષિત કરવામાં આવે છે. આનો ગૂઢાર્થ દિવ્યતાથી ભરેલો છે. યહૂદી સમાજમાં પ્રચલિત સદ્ગુણી અને પુણ્યશીલ માણસની વ્યાખ્યાથી ભિન્ન વ્યાખ્યા ઈસુ નવા કરારમાં સદ્ગુણીપણા અને પુણ્યશાળી માટે આપે છે, જે મુજબ પવિત્રતા કે સદ્ગુણીપણું એટલે ઈશ્વરની આજ્ઞાનું પાલન, જેના થકી ઈશ્વર પુત્રના મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા માનવજાતને પાપમાંથી મુક્તિ મળે છે. આવો આપણા જીવનમાં ડૂક્યું કરીને ચકાસીએ કે સ્નાન સંસ્કાર થકી પ્રભુ ઈસુએ માનવજાત માટે સુનિશ્ચિત કરેલી મુક્તિ આપણે ઈશ્વરની આજ્ઞાઓના પાલન દ્વારા આપણા માટે સુનિશ્ચિત કરીએ છીએ કે નહીં. Hey!
પાસે સહુ આવો થાશો ગુણવાન, ઈસુ પાસે પામશો એ પ્રકાશનો પ્રાણ, ઈસુ પાસે પામશો એ પ્રકાશનો પ્રાણ. રાત જાય દિન આવે ઉગતી સવાર, પંથ ઊંધો છોડી કરો તેજ અંગીકાર, રાત જાય દિન આવે ઉગતી સવાર, પંથ ઊંધો છોડી કરો તેજ અંગીકાર. ઈસુ પાસે સહુ આવો થાશો પશુ ગુણવાન, ઈસુ પાસે પામશો એ પ્રકાશનો પ્રાણ.